नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में छो ने? घरशाला संस्था संचालित यूट्यूब चैनल पर आप सौ बाळ मित्रोंनुं हार्दिक स्वागत छे। हूँ आशा राखू छूँ तमे बधा रेग्युलर घरे रहीने अमारी स्कूलनी चैनल पर मुकवामां आवता वीडियो जोता हशो, ध्यानथी अभ्यास करता हशो। आपणे अगाउना वीडियो द्वारा यूनिट वन गेटअप एंड डांस तेनी एक्टिविटी वन अने एक्टिविटी टू विषे अभ्यास करी गया अने हवे आपणे आ वीडियो द्वारा यूनिट वन तेनी एक्टिविटी थ्री अने एक्टिविटी फोर विषे अभ्यास करवाना छीए। तो तमे बधा अभ्यास माटे तैयार छो ने? तो चालो आपणे अभ्यासनी शुरुआत करिए एक्टिविटी त्रण थी। तमे बधा आ वीडियो आखो व्यवस्थित जोजो अने ध्यानथी अभ्यास करजो। तो चालो आपणे एक्टिविटी त्रणमां जोईए। तेमां सूचना वाचीए, શિક્ષકની મદદથી રાજા સેઝ રમત રમો અને રમાડો। એક્ટિવિટી ત્રણમાં કેટલાક વાક્યો આપેલા છે તે આપણે સમજીએ। તો તેમાં આપણે વાંચીએ, રાજા સેઝ, રાજા બોલે છે। સેઝ એટલે કહેવું અથવા બોલવું। અહીં તમે જોઈ શકો છો કેટલાક વાક્યો આપેલા છે, તે વાક્યો આપણે જોઈએ અને તેનું ભાષાંતર કરીએ અને સમજીએ। તો પહેલું વાક્ય વાંચીએ, ટચ યોર હેડ, તમારા માથાને અડો। હેડ એટલે માથું, ટચ એટલે સ્પર્શ કરવું અથવા અડવું। ટચ યોર હેડ, તમારા માથાને અડો। ત્યારબાદ બીજું વાક્ય જોઈએ, ટચ યોર નોઝ, નોઝ એટલે નાક, તમારા નાકને અડો। ત્યારબાદ ત્રીજું વાક્ય જોઈએ, પ્લીઝ ઓપન યોર લિપ્સ, મહેરબાની કરીને તમારા હોઠ ખોલો। લિપ્સ એટલે હોઠ, પ્લીઝ એટલે મહેરબાની કરીને, ઓપન એટલે ખોલો। ત્યારબાદ ચોથું વાક્ય જોઈએ, ક્લોઝ યોર આઈસ, તમારી આંખો બંધ કરો। આઈસ એટલે આંખો, ક્લોઝ એટલે બંધ કરો। ક્લોઝ યોર આઈસ, તમારી આંખો બંધ કરો। ત્યાર પછીના આગળના વાક્યો જોઈએ, ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ। હવે આપણે સમજીએ, હેન્ડ એટલે હાથ, લેફ્ટ હેન્ડ એટલે ડાબો હાથ। યોર ઇયર એટલે તમારા કાન, ટચ યોર ઇયર, તમારા કાનને અડો। વિથ લેફ્ટ હેન્ડ, તમારા ડાબા હાથથી। આખું વાક્ય આમ થશે, તમારા કાનને ડાબા હાથથી અડો। ત્યારબાદ પુટ યોર રાઇટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર। હવે આ વાક્ય સમજીએ, લેફ્ટ શોલ્ડર એટલે ડાબો ખભો, પુટ એટલે મૂકો, યોર રાઇટ હેન્ડ, તમારો જમણો હાથ। હવે તેનું ભાષાંતર આમ થશે, તમારો જમણો હાથ તમારા ડાબા ખભા પર મૂકો। ત્યારબાદ પછીનું વાક્ય જોઈએ, રેઇઝ યોર હેન્ડ્સ, રેઇઝ એટલે ઊંચા કરો, યોર હેન્ડ્સ, તમારા હાથ, તમારા હાથ ઊંચા કરો, raise your hands। ત્યાર પછીનું વાક્ય જોઈએ, turn right, turn એટલે ફરો અથવા વળો, right એટલે જમણું, જમણી તરફ, જમણી તરફ ફરો। ત્યારબાદ છેલ્લું વાક્ય, turn left, ડાબી તરફ ફરો, left એટલે ડાબી તરફ। તો આમ આપણે એક્ટિવિટી થ્રીમાં કેટલાક વાક્યો અને તેનું ભાષાંતર જોયું। હવે આપણે જોઈએ એક્ટિવિટી ફોર। અહીં તમે એક્ટિવિટી ફોરમાં જોઈ શકો છો, એક બાળકના શરીરનું ચિત્ર છે અને તેના જુદા જુદા શરીરના અંગો દર્શાવ્યા છે અને તે શરીરના અંગોને અંગ્રેજીમાં શું કહેવાય તે દર્શાવ્યું છે અને સાથે વાક્યો પણ આપેલા છે। તો આપણે તે સમજવાના છે। તો સૌ પ્રથમ આપણે સૂચના વાંચીશું એક્ટિવિટી ફોર, શિક્ષકની મદદથી
અંગોના નામ અંગ્રેજીમાં બોલો. અહીં સુનિલનું ચિત્ર આપેલ છે. અહીં જે ચિત્ર આપેલ છે તે સુનિલનું ચિત્ર છે. સુનિલના અંગો વિશેના અંગ્રેજી વાક્યો તમારા શિક્ષક તમને વાંચી સંભળાવશે. અહીં વાક્યો સમજતા પહેલાં આપણે શરીરના અંગોને અંગ્રેજીમાં શું કહેવાય તે સમજવું પડે. તો ચાલો આપણે તે પહેલાં જોઈએ. અહીં આ ચિત્રમાં કેટલાક સ્પેલિંગ અને સાથે તેના અર્થ આપેલા છે તે આપણે જોઈએ. તમે આ અર્થ બધા યાદ રાખજો. હેર એટલે વાળ, નોઝ એટલે નાક, ટીથ એટલે દાંત, લિપ્સ એટલે હોઠ, નેક એટલે ગરદન, ડોક પણ કહેવાય. ત્યારબાદ ચેસ્ટ એટલે છાતી, સ્ટમક એટલે પેટ, નેઇલ એટલે નખ, ની એટલે ઢીંચણ, ઢીંચણને ગોઠણ પણ કહેવાય અને ઘૂંટણ પણ કહેવાય. ત્યારબાદ ટો એટલે પગના આંગળા, હીલ એટલે એડી. હવે બીજી તરફ જોઈએ. સૌથી પહેલાં હેડ. હેડ એટલે માથું, આઈ એટલે આંખ, ઈયર એટલે કાન, ચીન એટલે હડપચી, શોલ્ડર એટલે ખભો, આર્મ એટલે બાવડું, બાવડું એટલે કે હાથ, એલ્બો એટલે કોણી, ફિંગર્સ એટલે આંગળીઓ, વેસ્ટ એટલે કમર, અને લેગ એટલે પગ, અને સૌથી છેલ્લે ફૂટ એટલે પગનો પંજો. પગનો પંજો એટલે કે પગનું તળિયું, તેને કહેવાય ફૂટ. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં પાના નંબર 4 પર એક્ટિવિટી 4 જોઈ શકો છો. તેમાં સુનિલનું ચિત્ર આપેલ છે અને હવે આપણે તે સમજવાનું છે. તો આપણે શરૂઆત કરીએ. હેર એટલે વાળ, સાથે વાક્યો પણ આપેલા છે, તે વાક્યો પણ આપણે વાંચીએ અને સમજીએ. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. સુનિલને ટૂંકા વાળ ગમે છે. ત્યારબાદ બીજું, તેની નીચે નોઝ સાથે દર્શાવેલ પણ છે, એરા સાથે. નોઝ ક્યાં છે તે પણ એરા દ્વારા દર્શાવેલ છે. નોઝ એટલે નાક. સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. સુનિલ તેના નાક વડે સૂંઘે છે. સ્મેલ એટલે સૂંઘવું. ત્યારબાદ લિપ્સ. લિપ્સ એટલે હોઠ. હિઝ લિપ્સ આર રેડ. તેના હોઠ લાલ છે. ત્યાર પછી આવે છે ટીથ. હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ. ટીથ એટલે દાંત. તે તેના દાંત વડે સફરજન ખાય છે. ત્યાર પછી આવે છે નેક. નેક એટલે ડોક અથવા ગરદન. ધીસ ઇઝ સુનિલ્સ નેક. આ સુનિલની ડોક છે. ત્યારબાદ ચેસ્ટ એટલે કે છાતી. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ. આ તેની છાતી છે. હવે આપણે બીજી તરફ જોઈએ. તેમાં સૌ પ્રથમ છે હેડ. હેડ એટલે માથું. હી ઇઝ સુનિલ. ધીસ ઇઝ હિઝ હેડ. તે સુનિલ છે. આ તેનું માથું છે. ત્યારબાદ તેની નીચે જોઈએ આઈ. આઈ એટલે આંખ. હી હેઝ ટુ આઈસ. સુનિલને બે આંખ છે. ત્યારબાદ આવે છે ઇયર. ઇયર એટલે કાન. હી હેઝ ટુ ઇયર્સ. તેને બે કાન છે. ત્યાર પછી ચીન એટલે હડપચી. ધીસ ઇઝ હિઝ ચીન. આ તેની હડપચી છે. ત્યારબાદ શોલ્ડર એટલે ખભો. હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર. તે તેના ખભા પર તેનું બેગ ઉંચકે છે. હવે આપણે આગળ જોઈએ અને અભ્યાસ કરીએ. સ્ટમક એટલે પેટ. સુનિલ એટ 3 બનાનાસ. હિઝ સ્ટમક ઇઝ ફૂલ. સુનિલે 3 કેળા
खाधा तेनू स्टमक एटले के पेट भरेलू छे। बनानास एटले केड़ा, एट एटले खाधा, ईटनू भूतकाळ एट थाय अने स्टमक एटले पेट, फूल एटले भरेलू। त्यारबाद नेल एटले नख, सुनील कीप्स हिज नेल क्लीन, सुनील तेना नख स्वच्छ राखे छे। क्लीन एटले स्वच्छ अथवा चोखा अने नेल एटले नख। त्यारबाद आवे छे नी एटले के घूटण अथवा गोठण, ही हेज टू नीस तेने बे गोठण छे। त्यार पछी टो एटले पगना आंगड़ा अने अंगूठो, धीस इज हीज टो आ तेनो पगनो अंगूठो छे। अने छेले हील एटले एडी, ही कैन स्टेन्ड ऑन हिज हील, स्टेन्ड एटले उभा रहेवू, ते तेनी एडी पर उभो रही शके छे। हवे आपणे बीजी तरफ जोईए, तेमा आवे छे फिंगर्स। फिंगर्स एटले आंगळीઓ, ही हेज 10 ફિંગર્સ તેને 10 આંગળીઓ છે। ત્યાર પછી આર્મ, આર્મ એટલે બાહુ, ખભાથી કાંડા સુધીનો ભાગ, હાથનો ભાગ એટલે આર્મ કહેવાય। હી કેન લિફ્ટ 10 કેજી, હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ તે 10 કિગ્રા ઉંચકી શકે છે, તેના હાથ મજબૂત છે। ત્યારબાદ આર્મ પછી આવે છે એલ્બો એટલે કે કોણી, હી ફેલ ડાઉન યસ્ટરડે ગઈકાલે તે પડી ગયો, ફેલ ડાઉન એટલે પડી જવું, યસ્ટરડે એટલે ગઈકાલે, હી હર્ટ હિઝ એલ્બો તેની કોણીને ઈજા થઈ, એલ્બો એટલે કોણી અને હર્ટ એટલે ઈજા થવી। ત્યાર પછી આવે છે વેસ્ટ એટલે કે કમર, હિઝ ફાધર વિયર્સ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ તેના પિતા તેની કમરે બેલ્ટ પહેરે છે, પટ્ટો પહેરે છે। વેસ્ટ એટલે કમર, બેલ્ટ એટલે પટ્ટો, વિયર્સ એટલે પહેરે છે। ત્યારબાદ આવે છે લેગ, લેગ એટલે પગ, હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ, સ્ટ્રોંગ એટલે મજબૂત, તેને મજબૂત પગ છે। અને સૌથી છેલ્લે આવે છે ફૂટ, ફૂટ એટલે પગનો પંજો અથવા પગનું તળિયું, ધીસ ઇઝ હિઝ ફૂટ આ તેના પગનો પંજો છે। હવે આપણે કેટલાક સ્પેલિંગનો અભ્યાસ કરીએ। ટી ઓ એસ ડબલ ઈ, ટુ સી એટલે જોવું, બીજું જોઈએ ટી ઓ એચ ઈ એ આર, ટુ હિયર એટલે સાંભળવું, ત્રીજું જોઈએ ટી ઓ એસ એમ ઈ ડબલ એલ, ટુ સ્મેલ એટલે સૂંઘવું, ચોથું જોઈએ ટી ઓ ટી એ એલ કે, ટુ ટોક એટલે બોલવું, પાંચમું જોઈએ ટી ઓ સી એચ ઈ ડબલ્યુ, ટુ ચ્યુ એટલે ચાવવું, છઠ્ઠું જોઈએ ટી ઓ ટી એ એસ ટી ઈ, ટુ ટેસ્ટ એટલે ચાખવું, સાતમું જોઈએ ટી ઓ ડબલ્યુ આર આઈ ટી ઈ, ટુ રાઇટ એટલે લખવું, આઠમું જોઈએ ટી ઓ ડબલ્યુ એ એલ કે, ટુ વોક એટલે ચાલવું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો દ્વારા યુનિટ 1 ગેટ અપ એન્ડ ડાન્સ તેની એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4 વિશે અભ્યાસ કર્યો અને કેટલાક સ્પેલિંગનો અભ્યાસ કર્યો, કેટલાક વાક્યોનો અભ્યાસ કર્યો। તમે હજુ આ વિડીયો દ્વારા આ એક્ટિવિટીઝનો વધુ અભ્યાસ કરો, રેગ્યુલર વિડીયો જોતા રહો અને હવે પછીનો અભ્યાસ આપણે આવતા વિડીયો દ્વારા કરીશું। થેન્ક યુ।